ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડને લઈને જે સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે તેની તપાસને રિવ્યુ કરવા મીટિંગ મળી હતી આ મીટિંગ પત્યા બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કોર્પોરેશન હાયર ડિપાર્ટમેન્ટ પોલીસ પીજીવીસીએલ એમાંથી કોઈ પણ માણસ આ અગ્નિકાંડ સાથે સંકળાયેલો હોય તેની વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવા ગૃહમંત્રીએ આદેશ આપ્યો છે સાથે જ ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો એવો બનાવ ભવિષ્યમાં ના બને તે માટે ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ તંત્રમાં એટલે એટલે કે કે સિસ્ટમમાં સ્થાપિત ફૂલબિલિટી કોઈ પણ લેવલના અધિકારી આ અગ્નિકાંડમાં સંકળાયેલા હશે તેમની પૂછપરછ કરવામાં આવશે પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવશે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા હોય

ચોવીસ કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કાર્યવાહી માટે તુરતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન હાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈપણ પ્રકારનો ભવિષ્યમાં બનાવ ના બને એની ફૂલ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી જવાબદેહીન્ટેબિલિટી કોઈપણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગે લે એમ છે આપને એક દાખલો આપું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે સત્તાવીસ હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનની મુખ્યમંત્રીશ્રી અને માનની ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે વૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે એ ખાતરી આપી સત્યની કામગીરી થશે કોઈપણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ખૂટા પકડવામાં આવશે યસ બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માન્ય માનની ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય એ આઈએએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહું ને સૌથી પહેલા એ તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ટ્રોગેશન કરવામાં આવશે બીજા દિવસે સવારે બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે હા મિત્રો આપને એક વાત પૂછી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો

એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં માં આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે એમાં કાર્યવાહી થશે હવે રહી વાત તમારી રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલ નો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે